નમસ્કાર જીએસ ટીવી માં આપનું સ્વાગત છે હું છું અલ્પા પરમાર હવે વાત કરીએ તો મહીસાગર જિલ્લાની મહીસાગર જિલ્લાના ખેડૂતોને તરાવમાં પાણી ભરવાની મંજૂરી મળતા ખેડૂતો થયા ખુશખુશાલ મહીસાગર જિલ્લામાં ખાલી રહેતા તરાવો અને ખેતીથી વંચિત ખેડૂતોના અનેક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ધારાસભ્ય તેમજ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને આજે જિલ્લાના અઠાવન તરાવો ભરવા માટે અંદાજીત એકસો પંચ્યાસી કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને તે ખૂબ મોટો ફાયદો થશે મહીસાગર જિલ્લામાં ચાર તાલુકાઓ સંતરામપુર તાલુકામાં તેત્રીસ કડાણા તાલુકામાં પાંચ ખાનપુર તાલુકામાં ઓગણીસ અને લુણાવાડા તાલુકામાં એક મરી અઠ્ઠાવન તરાવો અંદાજે એકસો પંચ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે ભરવાની મંજૂરી મળતા ખેડૂતોએ ખુશીની લાગણી વ્યક્ત કરતા આગામી ચોમાસા અગાઉ કામગીરી પૂર્ણ કરવાની આશા ભરી મીઠ માંડી છે આ વહીવટી મંજૂરી ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવી છે હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તરાવ ભરવા માટેની મંજૂરી મળી ગઈ છે ચાલુ સાલે વરસાદ ખાસ નથી એવામાં આટલા બધા તરાવો ભરવામાં આવશે જેને લઈને ખેડૂતો બાર માસ પોતાના ખેતરોમાં પાણી મૂકી શકશે સાથે સાથે કુવાના સ્તર પણ ઊંચા આવશે ત્યારે ખેડૂતો પણ આ સમાચારથી રાજીના રેડ થયા દિલીપ બારિયા મહીસાગર જળાશય યોજના થી અમારો વિસ્તાર તેર જ કિલોમીટરના અંતરે આવેલો છે વર્ષો જૂની અમારી આ વિસ્તારના તળાવો ભરવાની જે માગણી હતી એ માગણી ન સંતોષાતા અમે આ વિસ્તારનો અમારો અતિ પછાત તરીકે અને સારી એવી અમે જે કૃષિ ઉપજ કરવા માગતા હતા એ અમે કરી શકતા નહોતા વર્ષોથી આ પ્રશ્નને આ વિસ્તારના અમારા પચીસથી સત્યાવીસ ગામના વિસ્તારના તળાવોને જો ભરવામાં આવે તો અહીંની જે ખેતી છે એ સમૃદ્ધ ખેતી થઈ શકે અહીંના લોકો સમૃદ્ધ થઈ શકે પશુપાલન સમૃદ્ધ થઈ શકે આવી અમારી માગણી હતી એ માગણી આ વર્ષે ટેન્ડર યોજના અમારી મંજૂર થવાના કારણે આ વિસ્તારના તળાવ ભરવાની યોજના મંજૂર થવાના કારણે અમારી માગણી સંતોષાઈ છે તેથી આ વિસ્તારના પંચાયતો તરફથી આ વિસ્તારના ગ્રામજનો તરફથી ગુજરાત સરકાર એમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ અને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ડૉક્ટર પ્રોફેસર કુંભેરભાઈ ઢીંડોર સાહેબ અને અન્ય કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને અમારી આ માગણીને પૂરી કરી છે એ બદલ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમને ખાતરી છે આજે અમારા વિસ્તારના લોકોને ખૂબ આનંદની હેલી છે કે ખરેખર અમારો જે પ્રાણ પ્રશ્ન હતો એ પ્રાણ પ્રશ્ન આજે માન્ય ધારાસભ્ય સાહેબના ખૂબ જ અથાગ પ્રયત્નોથી અમારો હલ થયો છે એની અમને ખૂબ જ ખુશી છે પુનઃ ફરીથી જે જે સરકારના અને અમારા વિસ્તારના લોકોએ જેણે આ કાર્ય આ કાર્યમાં સહકાર આપ્યો છે એમનો અમે